તો રોમિયોની હવે ખેર નથી, બદમાશ લોકોની હવે ખેર નથી, કારણ કે મહિલાઓનો હલ્લા બોલે. જી હા, જે સુરક્ષા મહિલા સુરક્ષા દિવસ છે, આ મુદ્દા પર ચર્ચા કરીએ. ખાસ કરીને આ હેલ્પલાઇન છે એની વિશે જાણકારી મેળવીએ. આપણી સાથે બે મહાનુભવ મહિલાઓ આપણી સાથે જોડાયેલ છે. એક સોશિયલ એન્ટરપ્રિનર રુઝાન ખંભાતાજી છે અને સાથે સાથે ફિલ્મ એક્ટ્રેસ અને સોશિયલ એક્ટિવિસ્ટ ભાવિની જાનીબેન આપણી સાથે જોડાયા છે. આ બંનેનો સ્વાગત છે અમારા શોમાં. ખાસ કરીને રુઝાનજી, આપને પૂછવા માંગીશ, 1091 હેલ્પલાઇન છે, શા માટે જરૂર પડી? કારણ કે ગુજરાતની જે ધીરે ધીરે ક્રાઇમ રેટ વધી રહ્યો છે, તમામ આરોપો થઈ રહ્યા છે કે ભાઈ ક્રાઇમ રેટ વધી રહ્યો છે, મહિલા સુરક્ષા નથી, શું કારણ છે કે હવે 1091 શરૂ કરવાની ફરજ પડી? સી 1091 તો ઓલ ઇન્ડિયા ચાલે છે અને 1091માં આપણે પોલીસ હાર્ટની ટેકનોલોજી મૂકી હતી. એક વર્ષ પહેલા જ્યારે ટેકનોલોજી મૂકી અમે કોલ્સ નોટ કરવા લાગી, અમારી જે રિસર્ચ ચાલતી હતી, ક્વોલિટી કંટ્રોલ ચાલતું હતું, એમાં અમને ખબર પડી કે મેક્સિમમ જે કોલ્સ આવતા હતા એ છેડતી ઓર ફોનના આવતા હતા. એમાં એવું થતું હતું કે જ્યારે મહિલા ફોન કરે, એમનો કોઈ ફ્રેન્ડ ફોન કરે કે ભાઈ અમને કોઈ મિસ કોલ કરીને હેરાન કરે છે, અશ્લીલ ટિપ્પણી આપીને હેરાન કરે છે, ત્યારે અમને થયું કે હવે આના માટે મહિલાઓને એ વખતે પોલીસ સ્ટેશન જવું પડે. હવે નોર્મલ કેસમાં બહેનો પોલીસ સ્ટેશન ના જાય એટલે શું થાય કે જ્યારે બહેનો પોલીસ સ્ટેશન ના થાય તો જે આ મોબાઈલ રોમિયો હોય એને શોક ચડે કે ચલો હવે આ બેનને હેરાન કર્યું, કાલે બીજેને, એને પોલીસનો ડર ના રહે. એટલા માટે અમે જ્યારે આખી બધી રિસર્ચ થઈ, ક્વોલિટી કંટ્રોલ થયું, એમાં અમને ખબર પડી કે આની બહુ જરૂર છે. કારણ કે આમ જોવા તો ગુજરાતમાં જે અત્યારે આપણે બીજા સ્ટેટની કમ્પેરિઝનમાં બી સેફ સેફ સ્ટેટ. અને ત્રીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે જ્યારે આપણે આ ચાલુ એટલા માટે કર્યું કે જ્યારે આ ખબર પડી કે આ બધા ઇસ્યુ છે તો મેન આનો જે લિપિડ ઇન ધ બટ, કોઈ બી ક્રાઇમ જે આ નોર્મલ ક્રાઇમ કહેવાય કે બહુ મોટો ક્રાઇમ નહીં કહેવાય, છેડતી એટલે એક મસ્તી માણસ કરી રહ્યો છે, પણ અગર અમે મસ્તી પહેલાથી ડામી લઈશું, લિપિડ ઇન ધ બટ કરશું, તો એ સિરિયસ ક્રાઇમ બનતા રોકાશે. એટલે આપણા શું કહેવાય, આપણા એસીએસ હોમ સાહેબ ડોક્ટર એસ કે નંદા અને શ્રી મનોજ અગ્રવાલ સર એમની અંદરમાં આપણે આ પ્રોજેક્ટ કરી રહ્યા છીએ. ખાસ કરીને ભાવિનીબેન, આપનું શું માનવું છે, આ હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે, આનાથી કેટલો ફાયદો થશે મહિલાઓને? કારણ કે છેડતી, જેમ રુઝાનબેન કહી રહ્યા છે, છેડતી એવો કોઈ મોટો ગુનો નથી, પરંતુ એક મસ્તીના મૂળમાં આ મસ્તીને ડામવામાં 1091 કેટલી સફળ થશે? તો બહુ સાચું કહું ને તો સ્ત્રી અત્યારે 21મી સદીમાં આવી રહી છે, છતાં પણ એટલી બોલ્ડ નથી બની કે બિંદાસ કંઈ પણ પ્રોબ્લેમ થાય તો પોલીસ સ્ટેશને જઈને પોતે કમ્પ્લેન કરે. કારણ કે એનો ઉછેર જ એવી પ્રકારનો થયો છે. અને હંમેશા એવું કહેવાનું કે પોલીસ સ્ટેશનમાં સારા માણસો ન જાય, આપણાથી ત્યાં ન જવાય, આપણાથી કઈ થાય. એટલે શું થાય કે નાની નાની તકલીફો એ મૂંગે મોઢે સહન કરે, ને મૂંગે મોઢે સહન કરે એટલે સામેનાને ભાવતું મળી જાય, એટલે એમ થાય કે એમને ગમે છે. એ લોકો એવું ઇન્ટરપ્રિટેશન કરે કે આ લોકો મૌન છે એટલે એમને ગમે છે, એટલે એ પોતે આવા વિચિત્ર વેળાને વધારે અને વધારે માનસિક ત્રાસ પહોંચે. અને આમાં તો આપણે ઘણીવાર પેપરમાં વાંચીએ છીએ અને ઘણી જગ્યાએ ન્યૂઝ ચેનલોમાં જોયું છે કે ઘણી દીકરીઓ બહેનો યુવતીઓએ આપઘાત કર્યો છે, સુસાઇડ કરી છે. કારણ કે આવા સોશિયલ નેટવર્કિંગમાં બ્લેકમેલિંગ કરવામાં આવે છે અને ઘણી અલગ અલગ રીતોએ હેરેસમેન્ટ કરવામાં આવે છે, જેને કારણે લેડીઝને વધારે પ્રોબ્લેમ થાય છે. એટલે હું તો સ્ટ્રોંગ પણ એ માનું છું કે 1091 એને ખૂબ મોટું કામ કર્યું છે. ભલે રુઝાનબેન કે આમ નાનકડી વાત છે પણ નાની નથી, એ મૂળિયાથી તમે ડામી દો એટલે એ વટવૃક્ષ થવાની કોઈ શક્યતા ન ઊભી થાય. અને એમની વાત સાચી છે કે ગુજરાતમાં ક્રાઇમની ટકાનો એવરેજ ઓછો છે અને લેડીઝ વધારે હિફાઝત અનુભવ કરે છે, પણ છતાંય આ મોબાઈલ અને આ જે વોટ્સઅપ ને આ બધી જે ઘટનાઓ છે, મિસ કોલ, ફેક કોલ, આ બધું એ તો આજે પણ છે, ગુજરાતમાં પણ છે. તો એની ઉપર કંટ્રોલ લાગવો હોય તો એમને અને સાહેબે જે બધાએ મળીને, પોલીસ ડિપાર્ટમેન્ટને મળીને જે અદ્ભુત કાર્યવાહી કરી છે એને પ્રશંસનીય છે. આવું થયું એ બહુ મોટી વાત છે અને મજાની વાત છે. ખાસ કરીને રુઝાનજી, આપ આ યોજના સાથે જોડાયેલા છો, જાણવા માંગીશું 1091 એકચ્યુઅલી છે શું, એનું બેકગ્રાઉન્ડ, એનું બેઝ શું છે? કારણ કે પોલીસ હાર્ટનું ઇન્ટરફિયરન્સ છે, એટલે કઈ રીતે આ 1091 ઊભું થયું? પોલીસ હાર્ટનું ઇન્ટરફેસ છે 1091. આઈ સેડ ઓલ ઓવર ઇન્ડિયા એક વુમેન હેલ્પલાઇન નંબર છે જે આપણે અહીંયા ગુજરાતમાં બી ચાલે છે. હવે સૌથી પહેલા જ્યારે દામિનીનો કેસ થયો તો આપણે એક ઇમરજન્સી સર્વિસ ચાલુ કરી 1091, જે ટોલ ફ્રી નંબર છે કે બહેનો માટે છે કે તમે આ 10-91 ઉપર ડાયલ કરો, બોલી નહીં શકશો, ખાલી 10-91 દબાવશો તો બી પોલીસ લોકેશન શોધીને તમને બચાવવા આવી જશે. આ સર્વિસ આપણે છેલ્લા 1.5 વર્ષથી છે અને આપણે ઘણા બહેનોને અને ઘણી વાર ભાઈઓને બી બચાવ્યા છે, અને પણ આ સર્વિસ આપણે આપતા હતા ત્યારે. હવે આપણે આજે જેમ બહેને કહ્યું કે આજે દામી દેવાનું છે, વડવૃક્ષ ના થાય એટલે આપણે છેડતીનો ફોન આ 1091 પર જ ચાલુ કરી, કારણ કે બહેનો માટે છે અને આપણી પાસે એટલી સતત ટેકનોલોજી છે કે તમને ઇમરજન્સી હશે તો ઇમરજન્સી સર્વિસ મળશે, આવું છેડતી હશે તો છેડતીની સર્વિસ મળશે, અને જે બીજી બાકી હશે તો બધી
કરી શું છે, એટલે તમારે શું ઘડી ઘડી અલગ અલગ નંબર ની યાદ રાખવા પડે. એટલા માટે આપણે 109 પર જ આ સેમ નંબર, 1091 પર જ આ સેમ નંબર રાખ્યો, તાકી બેન ને સહુલિયત રહે ને રિકોર્ડ રહે કે ભાઈ આજ બેનો નો નંબર છે ને કઈ બી તકલીફ હોય આ નંબર પર ફોન કરો. ખાસ કરીને ભાવિની બેન આપને શું લાગી રહ્યું છે, મહિલા કાઢી નાખવામાં આવે છે એટલે છેક સુધી એમને સપોર્ટ પોલીસ ડિપાર્ટમેન્ટ 1091 કરે છે. રુઝમબેન, પોલીસ ડિપાર્ટમેન્ટની ખાસ વાત કરીએ, ઇન્ટરફિયરન્સ છે 1091 હેલ્પલાઇનમાં, અગાઉ ચાલુ હતી પરંતુ હવે ગુજરાત પોલીસે પણ રસ લીધો છે. ગુજરાત પોલીસની કામગીરી પર આ પહેલાં પણ સવાલ ઉઠ્યા છે, મોડા આવવું અથવા તો કોઈ પણ પ્રકારના સવાલ ઉઠ્યા છે. આ બાબતમાં પોલીસની કેટલી મદદ આપને મળી રહી છે, કેટલી મદદ આપને મળવાની આશા છે? સી એકચ્યુઅલી આ પોલીસ જ કામ કરી રહી છે, અમે તો બેકએન્ડમાં બેઠા છીએ. અમારું કામ ટેકનોલોજીનું છે અને અમારું સી આ જ્યારે આપણે પોલીસ હાટ લોન્ચ કર્યું ત્યારે અમે ટેકનોલોજી એક મૂકી જેનાથી પોલીસ એફિશિયન્સી અને પ્રોડક્ટિવિટી વધે. બીજું આ ટેકનોલોજી તો શું થયું કે જાગૃત કરી કે તમે બોલો, તમે ઉઠો, તમે અવાજ ઉઠાવો. કારણ કે તમે બતાવવા માંગતા હતા બહેનોને કે બેન તમે એકલા નથી, તમારી જોડે પોલીસ છે, જ્યુડિશિયરી છે, એડમિનિસ્ટ્રેશન છે, લોસ છે, બધું તમારી જોડે છે, તમારે બોલવું પડશે. એટલે તમે અત્યારે ક્વેશ્ચન કર્યો કે જે ક્રાઇમ રેટ, સી ક્રાઇમ રેટ એવું છે કે ક્રાઇમ રેટ તો છે, એમાં કોઈ ડાઉટ નથી, આનાથી કદાચ વધારે છે જેટલું અત્યારે દેખાય છે, પણ અમે પૂરી કોશિશ કરી રહ્યા છીએ. હવે અમારું એક મોટો છે ઝીરો ટોલરન્સ, એટલે અમે પૂરી કોશિશ કરી રહ્યા કે કોઈ બેનને કઈ બી થાય. પહેલા તો શું આપણે કઈ નાનું થતું હતું તો આપણે છોડી દેતા હતા, જતા કરતું હતું, પણ હવે આપણે જતા નથી કરવાનું. કારણ કે આપણે જતા કરીએ છીએ તે મોટું થઈ જાય છે, એટલે હવે અમે ઉલટા લોકોને જાગૃત કરીએ છીએ કે ભાઈ અમને જેટલા વધારે કોલ આવશે એનો મતલબ નથી કે ક્રાઇમ રેટ વધી ગયો છે, પણ ઉલટું અમને ગમે છે કે અમે બહેનોની મદદ કરી શકીએ છીએ. ચોથી ઇમ્પોર્ટન્ટ પણ કે પોલીસ પાસે ઇનફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, એ લોકોની 80 પીસીઆર વેન અમદાવાદમાં ફરી રહી છે. અમે ખાલી એ પીસીઆર વેનને જ્યાં જેને જરૂર પડે છે ત્યાં મૂકીએ છીએ. અમારા જે સ્ટેન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર્સ છે જે પર અમે આખા વર્ક કરીએ છીએ કે ભાઈ અગર મિસ કોલ આવ્યો ત્યાં સામેથી કોલ કપાઈ ગયો તો 10 મિનિટમાં આપણે ફોન કરવાનો છે, ને 3 વાર ફોન કરશું, સામે વાળો નહીં ઉપાડશે તો આપણે વેન દોડાવશું, પીસીઆર વેન લોકેશન લઈને દોડાવશું. એટલે આ પ્રોસિજર્સ પ્રમાણે બધું એફિશિયન્ટલી ઇફેક્ટિવલી કામ થાય છે. એટલે આનાથી હજી એક ફાયદો શું થયો કે જે એક દૂરી હતી પોલીસ અને પબ્લિક માં, દૂરી હતી પોલીસ અને પબ્લિક માં ટ્રસ્ટ નહોતો, એટલે અમે અહીંયા મળી અને પોલીસ ને પબ્લિક નો ટ્રસ્ટ વધાર્યો. એટલે અત્યારે આમ જોવા જઈએ તો અમે આ બધું આખું પોલીસ ની અંદર જ થઈ રહ્યું છે, એમની અમ્બ્રેલામાં જ થઈ રહ્યું છે, પણ ઓબ્વિયસલી પોલીસ ને થેન્ક્સ ટુ ટેકનોલોજી એ લોકોની એફિશિયન્સી અને પ્રોડક્ટિવિટી વધી ગઈ છે. તો મહિલાઓને હવે ગભરાવાની જરૂર નથી, કારણ કે મહિલાઓનો હલ્લાબોલ 1091 હવે આવી ગયું છે, હેલ્પલાઇન નંબર છે. આગળ પણ ચર્ચા કરીશું આ હેલ્પલાઇન નંબર વિશે.